કોનબ્રિજ અકસ્માતના આરોપીના વકીલના વાયરલ વીડિયો મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ફૂલ સ્પીડમાં કાર ચલાવતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આરોપી તથ્ય પટેલના વકીલ નિસર વૈદ્યનો વીડિયો વાયરલ થયો હતો. વાયરલ વીડિયો કયા વિસ્તારનો છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. વીડિયો વાયરલ થતા પોલીસે તપાસ શરૂ કરી છે, કાર્યવાહી પણ કરવામાં આવશે. ટ્રાફિક પોલીસ પણ વીડિયોની તપાસમાં જોડાઈ છે. વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા અનિતા જોડાયા છે. અનિતા, જણાવશો કે ઇસ્કોન બ્રિજ અકસ્માતના આરોપીના વકીલનો એક વીડિયો વાયરલ થયો છે, તે પણ ફૂલ સ્પીડમાં કાર ચલાવતા હોય તેવું સામે આવ્યું છે. જી ચોક્કસ જહીરલ, જે પ્રકારે હાલ ઇસ્કોન બ્રિજવાસી અકસ્માતને લઈને જે તથ્ય પટેલ છે તેના વકીલ નિસર વૈદનો પણ સ્પીડના શોખનો એક વીડિયો વાયરલ થયો છે. વકીલ નિસર વૈદ દ્વારા પોતાની કાર ઓવર સ્પીડમાં ચલાવતો હતો તે વીડિયો સોશિયલ મીડિયામાં અત્યારે સતત વાયરલ થઈ રહ્યો છે. કારણ કે અકસ્માત દરમિયાન વકીલ નિસર વૈદ દ્વારા જે પ્રકારના સ્ટેટમેન્ટ આપવામાં આવ્યા હતા તે સ્પષ્ટ કહી રહ્યું હતું કે તેઓને પણ જે સ્પીડનો શોખ છે અને સ્પીડમાં તે વાહન ચલાવી શકે છે, પરંતુ હાલ તો તેમનો આ વીડિયો વાયરલ થતા ટ્રાફિક પોલીસ અત્યારે એક્શનમાં આવી છે અને વીડિયો વાયરલને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ વીડિયો વાયરલ એસજી હાઈવે કે અન્ય કોઈ વિસ્તારનો છે કે નહીં તે મુદ્દે તપાસ શરૂ કરવામાં આવી છે અને આ કેસમાં અને અનિસર વૈદ વિરુદ્ધ કાર્યવાહી પણ થઈ શકે છે. કારણ કે સ્પીડ કેટલી હતી અને ક્યાં હતી તે તમામ મુદ્દે અત્યારે પોલીસ દ્વારા આ વીડિયોને લઈને તપાસ હાથ ધરાઈ છે. જી, શું નિસરની પણ ધરપકડ થઈ શકે છે અનિતા? જે ચોક્કસ હિરલ, જે પ્રકારે હાલ વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે જેના લઈને એક સ્ટન્ટ જે અત્યારે હાલ વીડિયોમાં જોવા મળી રહ્યો છે, સ્પીડના શોખના કારણે એક સ્ટન્ટ કરતા વકીલ ખુદ જોવા મળી રહ્યો છે અને તેના જે પ્રકારે તથ્યનું ઉપરાણું ખેંચી રહ્યા છે. તથ્ય અકસ્માત કર્યો છે, કોઈ ગુનો નથી કર્યો તેવા જે તેમના સ્ટેટમેન્ટ સામે આવ્યા હતા. એક તરફ 9 જેટલા નિર્દોષ લોકોના મોત થયા છે, તેમના પરિવારે સ્વજન ગુમાવ્યું છે અને જે આક્રંત પરિવારનો હતો તે વચ્ચે વકીલ જે નિસર વૈદના જે સ્ટેટમેન્ટ હતા તે સ્પષ્ટ તેમની ઓવર સ્પીડના શોખને અત્યારે સ્પષ્ટ કરી રહ્યા છે. હાલ તો જે વીડિયો વાયરલ થયો છે જેમાં સ્ટન્ટ દેખાઈ રહ્યો છે, સ્ટન્ટ કરતા ઓવર સ્પીડમાં તે વાયરલ કરી રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, જેથી તેમની વિરુદ્ધ ગુનો પણ દાખલ થઈ શકે છે અને ધરપકડને લઈને પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે. જી અનિતા, તમામ માહિતી બદલ આપનો આભાર.